ઉઠી ગયા રાજા, ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. કેમ કેટલા વાગ્યા? ભલે ને મોડું થાય, આજે રજા તો રાખી છે. 3 વાગ્યા બપોરના, અને આપણે શું લેવા રજા પાડવી પડે? અરે ઘરનું લગ્ન છે, રસોડે તો બેસવું પડક નહીં. રસોડે કલાક કે 2 કલાક બેસી રહેવાનું હોય, આખી રાત બેસી રહેવાનું હોય? ત્યાં રસોડે બધું ધ્યાન નહીં રાખવાનું. તમારે શાનું ધ્યાન રાખવાનું હોય? તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં? રસોઈ કરવા વાળા ધ્યાન રાખવાનું હોય ત્યાં? તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું. રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે. રહેવા દો ને, વસ્તુ તો બાનું છે. લગ્ન હોય ને તો અઠવાડિયા પહેલા બધી વસ્તુઓ લઈ દીધી હોય, એ બાને તમારે બાર બેસીને ગપાટા મારવા હોય છે. સારું, અમે ગપાટા મારીએ છીએ બસ. અને હા, હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ, કે કાલે તમે રસોડે શું નવું કર્યું? ના, મેં કઈ નતું નવું કર્યું. તને કોઈએ કઈ કીધું? રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને? અરે એવું નતું, ટાઈમ નતો જતો. બધા કે હેડો પત્તા રમીએ, થોડી વાર ટાઈમ જતો રહે પછી રમી નાખ્યા. પત્તા રમવાની વાત નહીં, પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય. તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા? ના માલ મને એટલે એની વાત છે. અરે જેને કીધું હોય એની, હમણાં મેં 2-5 હજાર માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે. હારું ભાઈ, હવે નહીં રમીએ પત્તા. અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે. કલાકમાં ઘરે આવી જજો, બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને. આજે વહેલા ઘેર આવી જવું પડશે, બાકી મારી ભવાઈ કરશે. આ